નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો આજે આપણે વિડીયોની અંદર આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે પ્રથમ બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ત્રીજો રાઉન્ડ આવશે તો આજે ત્રીજો રાઉન્ડ છે એ કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખ સુધી શરૂ રહેશે અને આ ઉપરાંત ત્રીજો રાઉન્ડ છે એની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે બધા વિશે આપણા આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું તો તમે એકવાર આખો વિડીયો જોઈ લેશો તો આજે ત્રીજો રાઉન્ડ છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે આપણે આજે ત્રીજો રાઉન્ડ છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ તો જો એ ત્રીજા રાઉન્ડ વિશેની માહિતી લખેલી છે એમાં પેલું છે કે જે ત્રીજો રાઉન્ડ છે એની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે તો એ આપણે જોઈએ

એટલે ત્યાં તે કન્સેન્ટ ઓપ્શન આવી જશે એની ઉપર ક્લિક કરશો ઓટોમેટિક કન્સેન્ટ થઈ જશે પછી તમારે ફરીથી ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો પછી બીજું છે કે ઉમેદવારે પોતાની પણ ડિલેટ કરી હોય અથવા નવી ઉમેરી હોય બધું તમે આ ત્રીજા રાઉન્ડ ની અંદર કરી શકશો અને આ ઉપરાંત ત્રીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કઈ રીતે આપણે કરવું તો જો આપણે આની પહેલા પ્રથમ રાઉન્ડ ને બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું એનો વિડીયો બનાવેલો છે રીતે તમારે ત્રીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કરવાનું થશે તો આની પહેલા જે પ્રથમ અને બીજા રાઉન્ડ ડાઉનની અંદર ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું એનો વિડીયો છે એની લિંક જોવા છે રાબિટ ઉપર બતા જાય છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થઈ જશે અને એકવાર તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું પછી આ લખેલું છે કે જો તમને ત્રીજા રાઉન્ડની અંદર એડમિશન મળી જશે તો આ અગાઉ એટલે કે તમને પહેલા કે બીજા રાઉન્ડમાં જે એડમિશન મળ્યું છે એ તમારું ઓટોમેટિક કેન્સલ થઈ જશે એટલે જો તમારે ત્રીજા રાઉન્ડ ની અંદર ભાગ લેવાનો હોય અને તમને પહેલા એડમિશન મળ્યું છે એ તમારે ન જોતો હોય તો તે તમારે ત્રીજા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરવાનું કેસ તમારે પહેલા એડમિશન મળ્યું હોય એ તમારે રાખવું હોય પરંતુ તમે ભૂલથી ત્રીજા

સુધારો કરી શકશે તો આથી માહિતી કે કોણ કોણ ત્રીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ શકશે ત્રીજો રાઉન્ડ છે એની અંદર ફક્ત ચોઇસ ફિલિંગ થશે નવું ફોર્મ આની અંદર નહીં ભરાય એ ખાસ ધ્યાન રાખજો પછી આ ત્રીજા રાઉન્ડ ને લગતી અમુક આ તારીખો લખેલી છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ પછી ત્રીજો રાઉન્ડ છે એની અંદર તમારે જો કન્સેન્ટ આપવાનું થતું હોય એટલે કે પ્રથમ અને બીજા રાઉન્ડમાં તમારે ત્રીજા રાઉન્ડ ની અંદર ભાગ લેવો હોય તો તમારે કન્સેન્ટ આપવાનું થતું હોય તમે એટલે કે પંદર ઓગસ્ટ થી અઢાર આઠ એટલે કે અઢાર ઓગસ્ટ સુધી તમે તમારા લોગ કન્સેન્ટ આપી શકશો પછી કોઈ વિદ્યાર્થીને અરજીમાં કઈ રહી ગઈ હોય એટલે કે ફોર્મ ભરવામાં કઈ રહી ગઈ હોય એમાં એને સુધારા વધારો કરવો હોય તો એ પણ પંદર આઠ એટલે કે પંદર ઓગસ્ટ થી અઢાર ઓગસ્ટ સુધી કરી શકશો પછી ત્રીજું છે કે ચોઈસ ફિલિંગમાં સુધારા વધારા કરવા માટે એટલે કે

ત્રીજા રાઉન્ડ ની અંદર જો કઈ વેકેન્સી ખાલી રહેશે તો પચીસ આઠે એ જાહેર કરવામાં આવશે મેળવી રાઉન્ડ છે જાણવા માટે ક્લિક કરી દેવાની લારી નું પેજ આવી જશે આ તમારે આઈટીઆઈ ટાઈપમાં સિલેક્ટ લેવાનું કે કઈ આઈટીઆઈ છે મોસ્ટલી ગવર્મેન્ટ આઈટીઆઈ આવતી હોય છે પછી આ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ લેવાનું પછી તમારે સિલેક્ટ આઈટીઆઈ કે જિલ્લાની કઈ આઈટીઆઈ વિશે તમારે માહિતી જોતી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની એટલે આઈટીઆઈની અંદર જેટલા પણ ટ્રેડ થતા હશે એની માહિતી અહીંયા આવી જશે અને ટ્રેડની સામે કેટલી સીટ હાલમાં અવેલેબલ છે એ બધી માહિતી આવી જશે અને કેટેગરી વાઇઝ કેટલી સીટ અવેલેબલ છે એ પણ અહીંયા લખેલી આવી જશે તો આ હતી સંપૂર્ણ માહિતી હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સોસો આપીશું અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે ચેનલ ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે માં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી બધાને જઈએ